વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આર્કે ફિઝિક્સ ગુરુમાં આપનું સ્વાગત છે. આજના ટોપિકની અંદર આપણે ભણવાનું છે પ્રિઝમ વડે થતું વક્રીભવન. બોર્ડની પરીક્ષાની અંદર, ગુજરાત બોર્ડની અંદર આ પ્રશ્ન વારંવાર પૂછાતો રહેલો પ્રશ્ન છે. તો આજે આપણે ચર્ચા કરીએ પ્રિઝમ વડે થતું વક્રીભવન. ચાલો, તો પ્રિઝમ વડે થતા વક્રીભવન એને સમજવા માટે પ્રશ્ન આપણને એવો પૂછી શકે, પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન સમજાવો, અથવા ત્રિપાર્શ્વિક પ્રિઝમ પણ શબ્દ વાપરી શકે છે. તો એના વિશે આપણે ચર્ચા કરીએ. એના માટે સૌથી પહેલા આપણે આકૃતિને સમજવી પડશે. આકૃતિને સમજવા માટે આપણી પાસે અહીંયા આકૃતિ છે. એ આકૃતિની અંદર પ્રિઝમ એને નામ આપવામાં આવેલું છે એ બી સી. પ્રિઝમ એની જે બિંદુઓ છે એ બિંદુઓને નામ આપ્યું છે એબીસી. હવે પ્રકાશનું કોઈ કિરણ આપણે આ એબી સપાટી ઉપર આપાત કરીએ, એટલે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે પ્રકાશનું કોઈ કિરણ, ત્રાસુ કિરણ લઈએ છીએ આપણે, એ એબી સપાટી ઉપર આપાત થાય છે. આ કિરણ એને નામ આપેલું છે આપણે પી ક્યુ. હવે દોસ્તો, આપણને ખબર છે કે જ્યાં પ્રકાશનું કિરણ આપાત થશે ત્યાં આપણે સપાટીને લંબ દોરીએ, એટલે અહીંયા જે આપણે સપાટીને તૂટક રેખા મૂકીએ છીએ એ સપાટીને દોરેલો લંબ છે. હવે હકીકતમાં તમે જોવા જશો તો આ પ્રકાશનું કિરણ જવું જોઈતું હતું સીધે સીધું, આ રીતે બતાવી શકીએ આપણે, સીધું આ રીતે જવું જોઈતું હતું. પરંતુ પ્રકાશનું કિરણ એ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશવાના કારણે એનું વક્રીભવન થાય છે. અને આપણને ખ્યાલ છે કે જ્યારે પ્રકાશનું કિરણ એ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે ત્યારે તે લંબ તરફ ત્રાંસુ થાય છે, એટલે આપણને વક્રીભૂત કિરણ મળી ગયું છે ક્યુઆર કિરણ. આપાત કોણ આઈ લીધો છે આપણે, અને વક્રીભૂત કોણ જે છે એ આર તરીકે દર્શાવેલો છે. અહીંયા આપાત કોણ આઈ છે અને અહીંયા આપણો વક્રીભૂત કોણ છે આર વન. હવે વક્રીભૂત થયેલું જે કિરણ છે ક્યુઆર કિરણ, ક્યુઆર કિરણ એ એસી સપાટી માટે આપાત કિરણ જેવું કાર્ય કરે છે. એસી સપાટી માટે આપાત કિરણ જેવું કાર્ય કરે છે, અને એનો આપાત કોણ તમે જોવા જશો તો એ આપાત કોણ છે આર ટુ. આ કિરણ એ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે છે, અને ઘટ્ટમાંથી પાતળામાં પ્રવેશે તો એ લંબથી દૂર જશે. પ્રથમ અંદર આપાત થયું પહેલું પીક્યુ કિરણ. પીક્યુ કિરણ જ્યારે અંદર સપાટી પર આપાત થાય છે પાતળામાંથી ઘટ્ટમાં પ્રવેશે છે. હવે જે કિરણ છે એ ઘટ્ટમાંથી પાતળામાં પ્રવેશે છે, એટલે લંબથી દૂર જાય છે. અને આ જે લંબથી દૂર જતું કિરણ છે આરએસ કિરણ, જેને આપણે નિર્ગમન કિરણ તરીકે ઓળખીશું. નિર્ગમન કિરણ માટે બનતો ખૂણો એને આપણે નિર્ગમન કોણ તરીકે ઓળખવાના, એટલે અહીંયા આપણે દર્શાવ્યો છે ઈ, એટલે એને કહેવાય નિર્ગમન કોણ. હવે દોસ્તો, તમે પાછું એ પણ વિચારી શકો કે અહીંયા આપણું આ જે નિર્ગમન કિરણ હતું એ નિર્ગમન કિરણને જો આપણે પાછળની બાજુએ લંબાવીએ તો આ રીતનું આપણને અહીંથી કંઈક કિરણ પાછળની બાજુથી મળતું હશે. તો હવે તમે વિચારો કે આપણું મુખ્ય જે મેઇન આપણું જે આપાત કિરણ હતું એ આપાત કિરણ આ રીતે સીધી રેખામાં જવું જોઈએ. આખું કિરણ ધ્યાનમાં લઈએ તો એ અહીંથી આ રીતે આમ સીધી રેખામાં જવું જોઈતું હતું. પરંતુ સીધી રેખામાં જવાના બદલે એક કિરણનું ડેલ્ટા જેટલું વિચલન થાય છે. બાજુમાં હું તમને બતાવું છું કે તમારું જે કિરણ છે એ હકીકતમાં જવું જોઈતું હતું આ રીતે આમ સીધું, પરંતુ અહીંથી આમ ત્રાસું થાય છે. એનો મતલબ એવો થયો કે આ જે ખૂણો બને છે એને કહેવાય વિચલન કોણ. કેટલું વિચલન થયું? તો કે ડેલ્ટા જેટલું એનું વિચલન થયું છે. હવે એ કેટલું વિચલન થાય છે ડેલ્ટા, એના માટે આપણે સૂત્ર તારવવાનું છે. ચાલો, આશા રાખીએ કે આકૃતિમાં ખ્યાલ આવ્યો હશે. હવે થિયરી તરફ સમજીએ આપણે. તો પહેલું જે કામ છે એ આકૃતિની અંદર ત્રિપાર્શ્વ કાચને પ્રિઝમ દર્શાવ્યો છે.
આ શબ્દ તમારે ખાસ યાદ રાખવાનો છે, કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર હમણાં જ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, એમની અંદર આ શબ્દનો એને ઉપયોગ કરેલો છે, ત્રિપાર્શ્વ પ્રિઝમ. તો એમાંથી પ્રકાશ જે પસાર થાય છે એ પ્રકાશ એનો ગતિપથ આપણે આકૃતિમાં દર્શાવી દીધો છે. આકૃતિનું વર્ણન સિમ્પલ છે, એબી સપાટી, એના ઉપર ક્યુ બિંદુએ પ્રકાશનું કોઈ કિરણ આપાત થાય છે. એ કિરણ સ્નેલના નિયમ અનુસાર વક્રીભવન પામી અને આપણને ક્યુઆર કિરણ આપે છે, એટલે ક્યુઆર માર્ગ ઉપર આગળ ચાલશે, ત્યાંથી ફરી પાછું એ વક્રીભૂત થઈ અને આરએસ દિશામાં આગળ ચાલે છે. ચાલો, આપાત કોણ કેટલાનો હતો? તો આપાત કોણ છે દોસ્તો આપણો અહીંયા આઈ પ્રથમ કિસ્સા માટે, અને વક્રીભૂત કોણ કેટલો મળ્યો? આર વન. હવે સેકન્ડ કિસ્સાની વાત કરીએ તો એના માટે આપાત કોણ કેટલો બોલાશે? તો એના માટે આપાત કોણ બોલાશે આર ટુ, અને એનો વક્રીભૂત કોણ કેટલો બોલાય? ઈ. પણ જો ત્રણે ત્રણ કિરણોને આપણે ધ્યાનમાં લઈને ચાલીએ તો આપાત કોણ આપણો આઈ થશે. પ્રથમ સપાટી માટે વક્રીભવન કોણ આર વન છે, બીજી સપાટી માટે આપાત કોણ આર ટુ છે, અને ત્રીજી સપાટી માટે નિર્ગમન કોણ જે છે એ ઈ તરીકે ઓળખાશે, જેનું વર્ણન આપણે અહીં દર્શાવ્યું છે. તથા પ્રકાશનું જે કિરણ છે એ કેટલાના ખૂણે વિચલન થાય છે, તો એ વિચલન કોણ જે છે એ પણ દર્શાવ્યો છે આપણે અહીંયા ડેલ્ટા. કોની કોની વચ્ચેનો ખૂણો છે? તો આપણી પાસે બે કિરણ હતા, એક આપાત કિરણ પીક્યુ અને બીજું કિરણ જે છે આરએસ કિરણ, નિર્ગમન કિરણ છે, એ બંને વચ્ચે જે ખૂણો બને છે એને આપણે કહેશું વિચલન કોણ. ચાલો હવે સૂત્રની તારોની તરફ થોડુંક આગળ વધીએ. તો એમની અંદર ચાલો આકૃતિ ઉપરથી આપણે જો વિચારણા કરીએ તો પહેલી વાત છે આપણી પાસે આકૃતિની અંદર ત્રિકોણ આપણે ધ્યાનમાં લેવાનો થશે. એ ત્રિકોણ એને ધ્યાનમાં લે, પણ એના પહેલા એક ચતુષ્કોણને ધ્યાનમાં લઈ લે. ચતુષ્કોણ કયો? તો કે ચતુષ્કોણ જે છે આપણી પાસે એ ક્યુ એન આર. હવે એ ચતુષ્કોણની અંદર તમને ખ્યાલ હશે કે ભાઈ અહીંયા જે આપણે સપાટીને બે લંબ દોર્યા છે એ લંબને જો ધ્યાનમાં લઈએ તો આપણો જે ખૂણો છે ક્યુ અને ખૂણો આર આ બંને 90 ડિગ્રી ના થશે, કારણ કે બંને સપાટી પાસે લંબ દોરેલા છે, એટલે એ 90 ના થશે. જે બંને 90-90 ના હશે તો બાકીના બે ખૂણા જે છે એનો સરવાળો એ પણ 90+90 એટલે કે 180 પ્રમાણે થવું જોઈએ, કારણ કે ચતુષ્કોણ એના ચારે ખૂણાનો માપનો સરવાળો 360 થાય. તો અહીંયા બે ખૂણા 90-90 ના છે, એટલે ખૂણો એ અને ખૂણો ક્યુ એન આર, ખૂણો ક્યુ એન આર એટલે કે ખૂણો એન, આ બંને ખૂણાના માપનો સરવાળો એ 180 થવો જોઈએ. કયા કયા બંને? તો ખૂણો એન અને ખૂણો એ, આ બંને ખૂણાના માપનો સરવાળો 180 થવો જોઈએ, જે આપણે અહીં સમીકરણ સ્વરૂપે દર્શાવ્યું છે. ચાલો હવે બીજી પરિસ્થિતિ સમજીએ. ત્રિકોણ પાછો એક ધ્યાનમાં લઈશું આપણે અહીંયા. ત્રિકોણ કયો? તો કે નીચે જે ત્રિકોણ દેખાય છે ક્યુ એન આર, ત્રિકોણ ક્યુ એન આર. આ ત્રિકોણ ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો થશે 180. તો અહીંયા આપણી પાસે જે અંદરના ભાગમાં દેખાય છે એ અંદરના ભાગની અંદર આર વન છે, આર ટુ છે, અને ત્રીજો ખૂણો જે છે ખૂણો એન જે આપણને ખબર નથી, એટલે ત્રણે ત્રણનો સરવાળો કરી દે તો ત્રણેયનો સરવાળો કેટલો થશે? 180. એટલે આર વન પ્લસ આર ટુ પ્લસ ખૂણો ક્યુ એન આર બરાબર 180. હવે પ્રથમ સમીકરણ અને બીજું સમીકરણ આ બંને સમીકરણની જો આપણે સરખામણી કરી દઈએ તો બંને સમીકરણની અંદર જમણી બાજુનું જે પદ છે એ સમાન છે. જો જમણી બાજુનું પદ સમાન હોય તો સ્વાભાવિક છે ભાઈ ડાબી બાજુના પદ પણ સમાન થશે. ડાબી બાજુના પદ સમાન થાય તો એ પદને તમે ધ્યાનમાં લેવા જાઓ તો હું તમને કહું છું આ જે બંને સમીકરણો છે આ બંને સમીકરણની અંદર ડાબી બાજુનું જે પદ છે એ પદમાં ક્યુએનઆર, ક્યુએનઆર વાળું પદ બંનેમાં કોમન છે એટલે કેન્સલ થઈ જશે. તો વધે છે આપણી પાસે આર વન પ્લસ આર ટુ, અહીંયાથી વધે આર વન પ્લસ આર ટુ અને અહીંયા વધે છે એ, એટલે આપણને ફાઈનલી એક ઇક્વેશન મળશે. એ ઇક્વેશન થશે આપણું આર વન પ્લસ આર ટુ ઇઝ ઇક્વલ ટુ એ.
R1 plus R2 is equal to A. ચાલ આને પણ આપણે યાદ રાખીશું. હવે બહિષ્કોણની દ્રષ્ટિએ વિચારીએ, તો બહિષ્કોણની દ્રષ્ટિએ જો વિચારણા કરીએ આપણે, તો એમની અંદર અહીંયા પ્રથમ તમારું જે કિરણ હતું PQ, એ મેં તમને એવું કીધું કે PQ કિરણ છે હકીકતમાં જવું જોઈતું તો આ રીતના માર્ગે, પણ એ રીતે જવાને બદલે એનું આટલું વિચલન થાય છે. એટલે આ જે ખૂણો બને છે એને વિચલન કોણ આપણે નામ આપીએ ડેલ્ટા વન. સેમ રીતે બીજું જે કિરણ છે આપણું RS કિરણ, એ RS કિરણને સોરી QR કિરણ જે છે, આ QR કિરણને જો વિચારીએ તો એ કિરણ પણ હકીકતમાં જવું જોઈતું આ રીતે સીધે સીધું, પરંતુ એનું પણ અહીંયાથી થોડું વિચલન થાય છે. આ જે ખૂણો બને છે એને આપણે નામ આપીએ ડેલ્ટા ટુ. એટલે બે વસ્તુ મળી ગઈ છે આપણને, ડેલ્ટા વન ડેલ્ટા ટુ. એ બંનેને જો આપણે ધ્યાનમાં લઈને ચાલીએ તો આ જે ખૂણો ડેલ્ટા ટુ છે તેનો મતલબ થયો આ ખૂણો એ પણ સેમ જ થશે ડેલ્ટા ટુ. કેમ કે અભિકોણની જોડ બનશે, સામસામેના ખૂણા સમાન થશે. એટલે બે વસ્તુ મળી ગઈ ડેલ્ટા વન ડેલ્ટા ટુ. હવે તમે જોઈ શકો છો અહીંયા ઉપરની રચના તમે ધ્યાનમાં લો તો એ ઉપરનો જે ત્રિકોણ છે એ ત્રિકોણની અંદર સોરી ત્રિકોણના નામ બતાવી દઉં છું, ત્રિકોણની અંદર ત્રિકોણ ક્યુ એમ અને આર, ત્રિકોણ ક્યુ એમ આર એની રચનાને હું એ સાઈડમાં બતાવું છું તમને. ક્યુ એમ આર ની જે રચના છે એ રચના કંઈક આવી છે. આ ખૂણો છે ડેલ્ટા વન, આ સાઈડનો ખૂણો જે છે એ ડેલ્ટા ટુ, અને આ ત્રીજો જે ખૂણો છે અંદરનો એ આપણને ખબર નથી, પરંતુ બહારનો જે ખૂણો આ છે એ આપણને ખ્યાલ છે. તો યાદ કરો મિત્રો, બહારનો જે ખૂણો ખબર હોય તો એને આપણે બહિષ્કોણ કહીએ. તો બહિષ્કોણનો મતલબ શું થયો, અંદરના બંને ખૂણાનો સરવાળો. તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વન પ્લસ ડેલ્ટા ટુ. એટલે અહીંયા આપણી પાસે એ સમીકરણ છે, જોઈ શકો આપ, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વન પ્લસ ડેલ્ટા ટુ. હવે આકૃતિ પરથી આપણે ડેલ્ટા વન અને ડેલ્ટા ટુ બંનેની કિંમત લાવવાની છે. તો ડેલ્ટા વન એને મેળવવા માટે ફરી પાછા આપણે અહીંયા આકૃતિમાં ધ્યાન આપીએ તો એમની અંદર ડેલ્ટા વન ની કઈક રચના આવી છે. આ પ્રથમ કિરણ જે છે આપણું આ આપાત કિરણ છે, અહીંયા ખૂણો બને છે એ ખૂણો આઈ આપાત કિરણ. હવે આમાં તમે જોઈ શકો અહીંયા બે ભાગ પડે છે, બે ભાગની અંદર નીચે જે છે ભાગ એ ભાગ છે આર વન, અને ઉપરનો જે આ ભાગ છે એ ભાગ છે આપણો ડેલ્ટા વન. તો હવે તો તમને સિમ્પલ રીતે ખબર પડી જશે કે આઈ બરાબર લખી શકીએ આપણે ડેલ્ટા વન પ્લસ આર વન. આઈ બરાબર ડેલ્ટા વન પ્લસ આર વન, કારણ કે અભિકોણ થશે. હવે આમાંથી તમે ડેલ્ટા વન ને કરતા બનાવી દો તો ડેલ્ટા વન એને કરતા બનાવો છો તો તમારું સમીકરણ આ રીતે મળે છે. એવું જ તમે સામેની બાજુએ વિચારી શકશો, તો સામેની બાજુ જાતે વિચારો તો તમને એમાં પણ આ ટાઈપનું કંઈક સમીકરણ મળશે, ડેલ્ટા ટુ ઇઝ ઇક્વલ ટુ E માઇનસ આર ટુ. હવે દોસ્ત આ બધી જ વેલ્યુ જે છે બંને વેલ્યુ ડેલ્ટા વન અને ડેલ્ટા ટુ એને આપણે ઉપરના સમીકરણમાં એડ કરી દઈએ. ઉપરના સમીકરણમાં જો એને એડ કરીએ તો એડ કર્યો એટલે તમારું સમીકરણ કંઈક આ ટાઈપનું છે, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ I માઇનસ આર વન પ્લસ E માઇનસ આર ટુ. આ બંને માઇનસ વાળા જે પદ છે એને આપણે ભેગા કરી દઈએ તો સમીકરણ બને E પ્લસ I, બંને માઇનસ વાળા પદમાંથી માઇનસ કોમન કાઢી એટલે કૌંસમાં આવશે આર વન પ્લસ આર ટુ. તો આર વન પ્લસ આર ટુ જે છે એની વેલ્યુ આપણી પાસે અહીંયા છે, આર વન પ્લસ આર ટુ ઇઝ ઇક્વલ ટુ A. અહીંયા આપણે એડ કરી દઈએ A, તો આપણને હવે જે સમીકરણ મળશે એ ફાઇનલી હશે આપણું છેલ્લે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ I પ્લસ E માઇનસ A. અહીંયા ડેલ્ટા બતાવી દઉં છું તમને, તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ I પ્લસ E માઇનસ A. આઈ ને આ બાજુ લઈ જઈએ તો ડેલ્ટા પ્લસ A ઇઝ ઇક્વલ ટુ I પ્લસ E.
તરીકે ઓળખાશે. અને એ જે સમીકરણ આપણું બનશે એ સમીકરણ યાદ રાખજો દોસ્તો, એ સમીકરણ છે એને કહેવાશે પ્રિઝમ સમીકરણ. એટલે સમીકરણ આપણું આવું છે, ડેલ્ટા પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ ઈ. આ સમીકરણ એને પ્રિઝમ સમીકરણ તરીકે ઓળખવામાં આવશે. હવે અહીંયા જે ડેલ્ટા છે એ ડેલ્ટા આધાર કોના ઉપર રાખશે, તો આધાર રાખશે આપાત કોણ ઉપર. જો આપાત કોણ બદલાશે તો સ્વાભાવિક છે વિચલન કોણ બદલાશે. એટલે અહીંયા સુધી તમને એક ક્વેશ્ચન પૂછી શકે પરીક્ષાની અંદર, અહીંયા સુધીનો પ્રશ્ન આપે કે ભાઈ પ્રિઝમ માટે પ્રિઝમ સમીકરણ મેળવો, અથવા તમને આ સમીકરણ રકમની અંદર આપી દીધો છે, ક્વેશ્ચનમાં તમને આ સમીકરણ આપી દે કે આ સમીકરણ તારવો, તો તમારે અહીંયા સુધીનું વર્ણન કરવાનું છે. પણ હજુ જો ક્વેશ્ચનને વિસ્તારથી વિચારીએ આપણે, હજુ થોડોક આગળ વધારીએ ક્વેશ્ચનને, તો એમની અંદર ખૂણાની દ્રષ્ટિએ આપણે થોડુંક વિચારણા કરી દે. હવે માની લો કે આપણે પ્રિઝમ જે ધ્યાનમાં લીધો છે એ પ્રિઝમ આપણે સમબાજુ, સરળતા ખાતર આપણે પણ સરળતા પડે એ બાજુ એ માટે થઈને સમબાજુ પ્રિઝમ એને આપણે ધ્યાનમાં લઈ અને અલગ અલગ આપાત કોણ, અલગ અલગ ખૂણે પ્રકાશના કિરણને આપાત કરીએ, અને એ કિરણ જે આપાત કરીએ છીએ તો એમની અંદરથી આપણને એના જે વિચલન કોણ મળે છે એના પ્રમાણે આલેખ દોરીએ, તો આલેખ તમને કંઈક આવો મળે છે. તો આલેખ શું દર્શાવે છે ભાઈ? તો આલેખ એવું દર્શાવે છે દોસ્તો કે શરૂઆતમાં આપાત કોણ જ્યારે ઓછો હોય છે ત્યારે વિચલન કોણ એનું મૂલ્ય જે છે એ વધારે છે, તમે જોઈ શકો છો અહીંયા બરાબર. પછી જેમ જેમ આપાત કોણ વધતો જશે તેમ તેમ તમારો વિચલન કોણ ઘટતો જશે. એક પરિસ્થિતિ એવી આવશે ફરી પાછું વિચલન કોણ એનું મૂલ્ય વધશે, પણ આપાત કોણ એનું કોઈ ચોક્કસ મૂલ્ય એવું આવશે કે જ્યાંથી તમારા વિચલન કોણ એની વધવાની પાછી શરૂઆત થશે. એટલે અહીંયા તમે સમય આકૃતિમાં જોઈ શકો છો આઈ બરાબર ઈ, એનો મતલબ થઈ ગયો આપાત કોણ અને નિર્ગમન કોણ બંને સમાન થઈ જશે. જ્યારે બંને સમાન થશે ત્યારે જ આ ઘટના ઉદ્ભવશે. બાકીના કિસ્સામાં તમે જોઈ શકો છો કે આપાત કોણ એના માટે બી આપણે વિચારીએ, ધારી લો કે આપણી પાસે 50 ડિગ્રી છે આ વિચલન કોણ, તો વિચલન કોણ એને અનુરૂપ તમે આપાત કોણ લેવા જાઓ તો એ આપાત કોણના તમને બે મૂલ્ય મળે છે. અહીં મેં લંબ દોરી દીધા છે એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર, તો બંને ઉપર લંબ દોરવાથી તમે જોઈ શકો છો તમને એના અલગ અલગ બે મૂલ્ય પ્રાપ્ત થાય છે. પણ આ એક જ પરિસ્થિતિ એવી છે આઈ બરાબર ઈની, આઈ બરાબર ઈની એક જ પરિસ્થિતિ છે કે જેના માટે ધારો કે આ આપણું વિચલન કોણ છે તો એની સામે આપાત કોણનું આપણને એક જ મૂલ્ય મળે છે. એટલે યાદ રાખવાનું તમારે કે આઈ બરાબર ઈ થાય ત્યારે મળતો જે વિચલન કોણ છે એ વિચલન કોણ એને કહેવાય લઘુત્તમ વિચલન કોણ. બરાબર, આઈ બરાબર ઈ થાય ત્યારે મળતો વિચલન કોણ એને આપણે કહેશું લઘુત્તમ વિચલન કોણ. અને જ્યારે લઘુત્તમ વિચલન કોણ થતો હશે ત્યારની પરિસ્થિતિ આપણે વિચારવાની છે. તો એ પરિસ્થિતિને વિચારીએ તો આપણે આગળ જે આકૃતિ દોરી હતી એ આકૃતિની અંદર કિરણ તમારી પાસે જે છે એ કિરણ પી ક્યુ આર એસ એને આર સોરી એસ આર ક્યુ પી માર્ગે પાછું વાળી શકાય. બરાબર, મતલબ એ થયો કે જ્યારે તમે જે રીતે તમે આપાત કરો છો એ જ રીતના તમે જે વક્રીભવન અને નિર્ગમન કિરણ મળતું હતું એ જ કિરણને જો તમે ઉલટાવશો તો એમાં કોઈ ફરક પડશે નહીં. કેમ કે બંનેની અંદર મળતા વિચલન કોણ કેવા હશે? સમાન જ હશે. એટલે મતલબ એવો થયો કે હું ત્રિકોણ જે છે મારી પાસે એ ત્રિકોણ એટલે કે પ્રિઝમ જે છે પ્રિઝમમાં અહીંયાથી કિરણને આપાત કરું એક અને અહીંથી નિર્ગમન પામે, એટલે એક પરિસ્થિતિ આ થાય. પણ જો આઈ બરાબર ઈ થાય તો એના કરતા હું ઉલટું પણ વિચારી શકું, અહીંયાથી કિરણને આપાત કરું અને મારું કિરણ અહીંથી આમ રિટર્ન આવે, તો બંને કિસ્સામાં મળતો જે વિચલન કોણ છે એ વિચલન કોણ સેમ જ મળશે. અને મેં તમને હમણાં જ વાત કરી એ મુજબ કે ત્યારે જે વિચલન કોણ મળે છે એ વિચલન કોણ એનું મૂલ્ય નાનામાં નાનું લઘુત્તમ હશે, એટલે એને કહેવાશે લઘુત્તમ વિચલન કોણ. બરાબર, લઘુત્તમ વિચલન કોણ. અને જ્યારે લઘુત્તમ વિચલન કોણ મળતો હશે ત્યારે તમારું વચ્ચેની આ જે કિરણ વાળી છે ભાગ જે આપણે અહીંયા ક્યુ બિંદુ લીધું હતું અને સામેની બાજુ આપણી પાસે આર બિંદુ હતું,
તો QR કિરણ જે છે એ પાયાને સમાંતર, આ જે આપણો પાયો છે પ્રિઝમનો જે પાયો એ પાયાને સમાંતર થઈ જશે, પણ ક્યારે? તો કે જ્યારે લઘુત્તમ વિચલન કોણ મળે ત્યારે. અને લઘુત્તમ વિચલન કોણ એને યાદ રાખો તમારે DM વડે અથવા તો ડેલ્ટા M વડે દર્શાવવાનું થશે. ચાલો તો આપણે લઘુત્તમ વિચલન કોણ એને ધ્યાનમાં લઈ અને વક્રી ભવનાંક એનું સૂત્ર ધરાવીએ. પ્રિઝમ એના માટે વક્રી ભવનાંક નું આપણે સૂત્ર મેળવવું છે. તો એમની અંદર ફરી પાછી આગળની જે આકૃતિ છે એને ધ્યાનમાં લીધી, એ આકૃતિને ધ્યાનમાં લઈ અને ક્યુ બિંદુ પાસે, આકૃતિની અંદર જે બિંદુ ક્યુ છે આ ક્યુ બિંદુ પાસે આપણે સ્નેલનો નિયમ લગાડવો છે. તો ચાલો ક્યુ બિંદુ પાસે સ્નેલનો નિયમ લગાડો. સ્નેલના નિયમ વ્યાપક સૂત્ર આપણને ખબર જ છે. એ વ્યાપક સૂત્ર પ્રમાણે જો વિચારીએ આપણે તો n1 sin theta 1 is equal to n2 sin theta 2 પ્રમાણે ચાલતા જાઓ. અહીંયા તમારી પાસે theta 1 તરીકે i છે, theta 1 તરીકે આપણી પાસે i છે અને theta 2 તરીકે r1 છે. પછી એવું જ સૂત્ર તમારે r પાસે પણ લગાડવાનું છે. ચાલો r પાસે આપણે સમીકરણ લગાડીએ તો એના માટે theta 1 તરીકે થશે r1, થીટા 1 તરીકે થશે r, સોરી થીટા 1 તરીકે થશે r2 અને થીટા 2 તરીકે થશે e. એટલે અહીંયા સૂત્ર બનશે. પણ અહીંયા ખાસ યાદ રાખજો કે અંદરનું જે આ માધ્યમ છે આપણું એ માધ્યમ ઘટ્ટ છે, એનો વક્રી ભવનાંક n2 છે. એટલે સૂત્ર તમારું થશે n2 sin r2 બરાબર n1 sin e. બહારનું માધ્યમ હવા છે એટલે n1 લીધું છે, તમે જોઈ શકો છો અહીંયા n1 sin e is equal to n2 sin r2. પણ હવે આપણને તો ખબર છે ભાઈ i અને e બંને કેવા છે, સમાન છે. જો બંને સમાન હોય તો આપણે e ની જગ્યા ઉપર i અથવા i ની જગ્યા ઉપર e ને એડ કરી શકીએ. ચાલો એને એડ કરીએ તો એડ કરતા આપણને જે સમીકરણ મળશે એ સમીકરણ પાંચમું સમીકરણમાં આપણે ચેન્જીસ કરી દઈએ તો એ સમીકરણ આપણને મળે છે n1 sin i is equal to n2 sin r2. હવે અહીંયા તમે જોઈ શકો છો n1 sin i અને અહીંયા પણ તમે જોઈ શકો છો n1 sin i બંને સમાન છે. તો સમીકરણ 4 અને સમીકરણ 6 એને આપણે સરખાઈ દઈએ. ચાલો સરખાવશો એટલે જમણી બાજુનું પદ તમારું સરખામણી અનુભવશે, બરાબર. જમણી બાજુનું પદ છે તમારું એ સરખામણી અનુભવશે. તો એ પદ એના પ્રમાણે ચાલીએ તો અહીંયા છે આપણી પાસે n2 sin r1, અહીંયા છે n2 sin r2. હવે બંનેની અંદર n2 n2 તો સમાન થઈ ગયા. જો બંનેમાં n2 n2 સમાન થાય તો એને કેન્સલ કરી શકશો આપણે, એટલે વધે આપણી પાસે sin sin r1 is equal to sin r2. ચાલો બંને બાજુ સાઇન વિધેય છે તો સાઇન વિધેયને પણ કેન્સલ કરી દે એટલે r1 બરાબર r2, એટલે આપણને ઇક્વેશન મળી ગયું r1 is equal to r2, એનો આપણે ઉપયોગ કરીશું. ચાલો r1 બરાબર r2 is equal to ખાલી r લખાય તો એને આપણે આગળ એક સૂત્ર તાર્યું હતું a is equal to r1 plus r2. a is equal to r1 plus r2 ની અંદર આપણે એડ કરી દે તો સૂત્ર થશે આપણું a is equal to r પ્લસ r થઈ જશે. સૂત્ર હતું r1 પ્લસ r2 પણ આપણે એડ કરી દીધું r r1 પ્લસ r2 એના સ્થાન ઉપર r, તો a બરાબર r પ્લસ r ઇઝ ઇક્વલ ટુ 2r, તો r મળી ગયો આપણને a બાય 2. ચાલો એવી જ રીતના આપણે ડેલ્ટા m ને મેળવવાનો પ્રયત્ન કરવો છે તો એના માટે આપણે i લઈ આવવું પડશે. i લાવવા માટે થોડુંક વિચારીએ. સમીકરણ જે આપણને મળી ગયું છે આગળ પ્રિઝમ સમીકરણ, એ પ્રિઝમ સમીકરણની અંદર i પ્લસ e, અહીંયા e છે જો દોસ્તો, e ના સ્થાન ઉપર તમે i લખી શકો તો અહીંયા થઈ જશે i પ્લસ i માઇનસ a, i પ્લસ i માઇનસ a, એટલે એને ચેન્જ કરીએ તો આ રીતનું થશે i પ્લસ i, i પ્લસ i અહીંયા ઇક્વલ ટુ 2i, એને પહેલી બાજુ લઈ લેશું પછી તો 2i બરાબર ડેલ્ટા પ્લસ a લખી શકાય, જે અહીંયા ચેન્જ કર્યો છે એ કંઈક આવો હશે. આમાંથી આપણે i ને કરતા બનાવી દઈએ
તો આઈ ને કરતા બનાવતા આપણને જે સમીકરણ મળ્યું છે એ આ રીતનું છે, આઈ બરાબર એ પ્લસ ડેલ્ટા એમ બાય ટુ. ચલો આઈ પણ મળી ગયો છે, ઈ પણ મળી ગયો છે, બંનેનો ઉપયોગ કરી અને આપણે સેલનો જે નિયમ હતો આપણી પાસે એની અંદર એડ કરી દે. જો બંને કિંમતને સેલના સમીકરણમાં ઉપરના જે સમીકરણ હતા સમીકરણ 4 અને સમીકરણ 6 એ બેમાંથી કોઈ પણ એક સમીકરણમાં તમે એને એડ કરી શકો અને એડ કરશો એટલે તમને કંઈક આવું સમીકરણ મળે છે. અહીંયા n21 is equal to n2 by n1 એ તો આપણને ખ્યાલ જ છે. sin i બરાબર a plus delta m by 2 અને sin r બરાબર આવી ગયું a by 2. બંને વેલ્યુ એડ કરી દીધી છે. ચાલો હવે થોડુંક વિચારો ફરી પાછું. માની લો કે આપાત કોણ અથવા તો નિર્ગમન કોણ છે તમારી પાસે એ સૂક્ષ્મ હોય, એટલે કે જો ખૂણો સૂક્ષ્મ હોય તો કે જો ખૂણો સૂક્ષ્મ હોય તો સાઈન થીટા એને આપણે એપ્રોક્સિમેટલી થીટા લખી શકીએ. સાઈન થીટા એને એપ્રોક્સિમેટલી થીટા લખીએ તો આપણને અહીંયા મળી ગયું છે જે સમીકરણ, એ સમીકરણમાં ચેન્જ થઈને જુઓ તમે અહીંયા બંને સમીકરણમાં ઉપર અને નીચે સાઈન વિધેય કેન્સલ છે. સાઈન વિધેયને આપણે ઉડાડી નથી દીધું પણ ખૂણાને આપણે સૂક્ષ્મ દર્શાવી દીધા છે. હવે તમે એમાં 2 કેન્સલ આઉટ કરી શકો. આમની અંદર આપણે જે છે બંનેના છેદમાં અહીંયા 2 છે તેને કેન્સલ કરી દે એટલે આપણને આ રીતનું સમીકરણ મળે છે. એ સમીકરણની અંદર અહીંયા બાય મિસ્ટેક એક છે, અહીંયા સમીકરણમાં છેદમાં આવશે a એટલે a પ્લસ d બાય a. તો a બાય a કરી શકીએ, બંનેને છેદ આપણે અલગ અલગ આપી દઈએ. જો બંનેને છેદ અલગ આપીશું તો એવી પરિસ્થિતિની અંદર a બાય a ઇક્વલ ટુ 1 અને dm બાય a એ તો એઝ ઇટ ઇઝ જ રહેશે. હવે આમાંથી તમારે સાદુરૂપ આપી અને તમારે dm ને કરતા બનાવવાનો છે અથવા ડેલ્ટા m એને કરતા બનાવશો તો ડેલ્ટા m ને કરતા બનાવશો એટલે તમારું સૂત્ર મળે છે a ઇન્ટુ n માઇનસ 1. ખાસ યાદ રાખજો મિત્રો, આ ડેલ્ટા m ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 ઇન્ટુ a લખી શકાય અથવા a ઇન્ટુ n માઇનસ 1 લખી શકાય. એટલે એનો મતલબ એવો થયો કે પાતળો જે પ્રિઝમ હશે એના માટે આ સમીકરણ થયું. ખૂણા આપણે સૂક્ષ્મ લીધા એનો મતલબ શું થયો કે જો આપણો પ્રિઝમ ખૂબ પાતળો હોય, એટલે જો પ્રિઝમ પાતળો હશે તો એનો જે પ્રિઝમ કોણ છે એ પ્રિઝમ કોણ એ પણ પાતળો હશે. તો આખા પ્રશ્નની અંદર જ્યાં જ્યાં આપણે એનો ઉલ્લેખ કરેલો છે એ એટલે પ્રિઝમ કોણ છે. તો સમીકરણ પાતળો પ્રિઝમ આવે ત્યારે તમારે આ સમીકરણનો ઉપયોગ કરવાનો છે.